નીટ 2023, નીટ 2024 અને નીટ 2025 આ બધા વિદ્યાર્થીઓને લાગુ પડે છે. સર માર્ક્સ વધતા નથી, શું કરવું? આ વિડીયો થોડોક લાંબો થશે પણ આનું સોલ્યુશન 100% છે, અને જે વિદ્યાર્થીને આનું સોલ્યુશન જોતું હશે એ વિદ્યાર્થી આ વિડીયોને છેક સુધી જોશે. થોડાક દિવસ પહેલાં મારે એક ફોન આવે છે કે સર મારા છોકરાને માર્ક્સ નથી વધતા, એ આ હોસ્ટેલમાં ભણે છે, શું કરી શકાય? 11મું ધોરણ પૂરું થઈ ગયું છે અને 12મું શરૂ થવાની તૈયારી છે. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં રહે છે, ત્યાં કોઈ પ્રકારની એવી સાયન્સ સ્કૂલો નથી, એટલે એ જે પેરેન્ટ્સ છે ને 2-3 લાખ રૂપિયા ખર્ચીને સારી એવી સ્કૂલમાં મૂકેલ છે, હોસ્ટેલમાં, માર્ક્સ વધતા નથી, આ સમસ્યા છે. એ કે સર તમે એની સાથે વાત કરશો? મેં કીધું હા ચોક્કસ કરીશ. એ કે પણ અત્યારે એની પાસે મોબાઈલ નહીં હોય, ત્યાં મોબાઈલ એલાઉડ નથી, હું જ્યારે વાલી મિલન હશે ને ત્યારે હું ત્યાં જઈશ અને તમારી સાથે એની વાતચીત કરાવીશ, તમે થોડોક ટાઈમ આપજો ને. મેં કીધું ઓકે ચોક્કસ આપીશ. વિદ્યાર્થી સાથે વાતચીત થાય છે અને જો એ સમસ્યા એ કોઈ પર્ટિક્યુલર શાળાની કે એની નથી, સમસ્યા એ પર્ટિક્યુલર વિદ્યાર્થીની પણ નથી, આ સમસ્યા ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓની છે, અથવા તો ભણતા સાયન્સ ભણતા મોટાભાગના વિદ્યાર્થીની છે અને એટલા માટે માર્ક્સ નથી આવતા, અને એના ઉપર આપણે આજે ડિસ્કસ કરવાનું છે. મેં પૂછ્યું કે ભાઈ તને કેમાં પ્રોબ્લેમ થાય છે? તો મોસ્ટ કોમન પ્રોબ્લેમ બધાને ખબર છે, સર ફિઝિક્સમાં. પછી બીજો તો કે કેમેસ્ટ્રીમાં. ત્રીજો તો કે સર બાયોલોજી આવડે છે, કરું છું, પણ તોય માર્ક્સ નથી આવતા, 350-400 માર્ક્સ માંડ આવે છે, એનાથી આગળ નથી વધી શકતો. એટલે જે વિદ્યાર્થી 2023માં છે એના કરતાં જે વિદ્યાર્થી 2024માં આવવાના છે ને એક્ઝામ આપવા માટે, એને આ વિડીયો તો બહુ કામનો છે. કારણ કે 23માં છે એને હવે ખાલી 25-30 દિવસ વધેલા છે, આ 30 દિવસમાં એ જેટલું કરે એટલો એનો ફાયદો છે, પણ જે 2024 આપવાના છે એની પાસે આખું વર્ષ છે અને આ સિસ્ટમ આ મેથડ એપ્લાય કરી શકે છે. તો જો માર્ક્સ ન વધવા પાછળનું કારણ, ઘણા બધા કારણો છે, એની ચર્ચા આપણે ક્યારેક ફરી કરશું, પણ આજ તો વાત કરવાની છે માર્ક્સ કેવી રીતે વધારી શકાય. જો તમે આ મેથડ બધા જ સબ્જેક્ટમાં એપ્લાય કરો ને એટલે તમે માર્ક્સ વધારી શકો. ભણવું કેવી રીતે હોય? પહેલાં તમને ભણાવવામાં આવે, ભણો પછી સમજો. આ ભણવાની ને સમજવાની બે પ્રોસેસ છે ને ભેગી ચાલતી હોય. શિક્ષકે ભણાવી તો દીધું, વિદ્યાર્થી સમજી ગયા, કેટલા સમજ્યા? જેને સમજ નથી પડી એ સમજવાનો પ્રયત્ન કરે છે, માની લો કે એને સમજાઈ ગયું છે. તો બીજું સ્ટેપ આવે, જે તમે સમજેલા છો ને એને એપ્લાય કરવાનું આવે. બીજું સ્ટેપ, જે સમજેલા છીએ એને એપ્લાય કરવાનું. ચલો આજે મને આ ભણાવ્યું તો હું એપ્લાય તો કરું, મારાથી થાય છે કે નથી થતું. અચ્છા એપ્લાય કરી લીધું પછી એની પ્રેક્ટિસ કરવી પડે વારંવાર, અને જ્યારે પ્રેક્ટિસ થઈ જાય પછી એની એક્ઝામ આપવી પડે, અને એક્ઝામ આપી દીધા પછી એનું એનાલિસિસ કરવું પડે કે મને કેટલું આવડ્યું કેટલું ન આવડ્યું, જે ન આવડ્યું એનું રિવિઝન કરવું પડે. આ પ્રોસેસ એ વારંવાર રિપીટ કરે ને ત્યારે એના માર્ક્સ વધે. પણ સ્ટુડન્ટ સમજાય છે ક્યાં અટકી જાય? સ્ટુડન્ટ અટકી જાય છે અહીંયા, એ ભણી તો લે છે પણ એને સમજાતું નથી, અને જ્યારે એને સમજાતું નથી ને એટલે પાછળના ગમે એટલા સ્ટેપ એ કરશે. મને એ પેરેન્ટ્સ કહેતા હોય કે સર એ મહેનત તો બહુ કરે છે, એમસીક્યુ બહુ સોલ્વ કરે છે, પેરેન્ટ્સ જે કે બુકો લઈ આવી દે છે. એમસીક્યુ સોલ્વ કરવાથી માર્ક્સ નહીં વધે કેમ? એમાં તો તમે જવાબ જોવો છો પણ તમને સોલ્વ કરતા જ નથી આવડતું, તો તમે સમજ્યા જ નથી. તો એટલે આ સ્ટેપમાં વિદ્યાર્થી પાછળ પડે છે. હવે તમને એમ થાય કે સાહેબ સમજવું કેવી રીતે? હું મારો જ અનુભવ કહીશ. થોડાક દિવસ પહેલા મેં એક ઓનલાઈન કોર્સ ખરીદ્યો. યુટ્યુબે એક નવું ફીચર આપ્યું છે પોડકાસ્ટ, એટલે મને એમ થયું કે આ પોડકાસ્ટ શું છે, પોડકાસ્ટ વિશે જાણું. ઘણા ટાઈમથી પોડકાસ્ટ વિશે તો સાંભળેલું હતું પણ આ પોડકાસ્ટ એક્ઝેક્ટલી વર્ક કેવી રીતે કરે છે, એમાં કેવી રીતે કામ કરી શકાય એ જાણવા માટે મેં એક કોર્સ લીધો, અને એ કોર્સ હું પછી જોતો હતો. એક લેક્ચર, બે લેક્ચર, ત્રણ લેક્ચર, એમ એના 4-5-6 લેક્ચરો જોયા તો મને ન સમજાય, એટલે હું ફરી પાછો બીજા લેક્ચરમાં જાઉં, ફરી પાછો ત્રીજા લેક્ચરમાં જાઉં, ફરી પાછો એમ કે ભાઈ ઓડિયોને આવી રીતે એડિટ કરવાનું છે, આવી રીતે બોલવાનું છે, આવી રીતે સ્ટાર્ટ કરવાનું છે, એવું શીખવાડતા હતા.
અને હું શીખતો જતો હતો. તો જો હું કોર્સ ખરીદું છું, એક વખત જોવાથી મને નથી આવડતું તો હું બીજી વાર જોઉં છું, ત્રીજી વાર જોઉં છું, અને ત્યારે મને 50-60%, 70% જેવડું આવડી જાય છે, પછી હું એને પ્રેક્ટિસ કરું છું તો મને પરફેક્શન આવી જાય છે કે અચ્છા આવી રીતે હવે એડિટિંગ કરવાનું છે, આવી રીતે મારે બોલવાનું છે. તો વિદ્યાર્થી એક જ વાર ફિઝિક્સ ભણે, એક જ વાર કેમિસ્ટ્રી ભણે, એક જ વાર બાયોલોજી ભણે, એને કેવી રીતે આવડે, કેવી રીતે અપેક્ષા રાખીએ? આપણા ગુજરાતની મોટાભાગની શાળાઓ વધીને એક વાર ભણાવે છે, કોઈક શાળા બે વાર ભણાવે છે, પણ બે વાર ભણાવે ત્યારે શાળાના સમયે, વિદ્યાર્થીના સમયે નહીં. પહેલા વિદ્યાર્થી એક વાર ભણે છે, એને નથી સમજ પડી, ક્યાં કટવાનો છે, તો એ કોને પૂછે? તો કે સરને પૂછે, સર પાસે સમય નથી. એકની એક વસ્તુ કેટલા વિદ્યાર્થીને 2-2-3-3 વાર ભણાવશે? તો કોઈ હોશિયાર વિદ્યાર્થીને પૂછશે, મિત્ર હારો હશે તો વાંધો નહીં આવે, પણ જો એવો કોઈ મિત્ર જ નથી તો, અને વિદ્યાર્થી અંતર્મુખી છે તો, પૂછી નથી શકતો તો, આવા વિદ્યાર્થીઓ માટે શું? અને એના કારણે એના માર્ક્સ નથી આવતા. તો આ એક નાનકડી પ્રોસિજર છે. એ પ્રોસિજર છે કે જે એ ભણે છે ને, એનું જો એને વારંવાર રિવિઝન થવા મળે તો એને આવડી શકે. હવે એના માટે વિદ્યાર્થી જવાબદાર નથી, કુદરતે બધાને અલગ અલગ મગજ આપ્યા છે. એક વિદ્યાર્થી એવો છે કે જેનું સ્પીડ બહુ ફાસ્ટ છે, હાઈ ગ્રેસ્પિંગ પાવર છે, એક વખત ભણાવે બધું છપાઈ જાય. આવા વિદ્યાર્થીઓ રેન્કર હોય, અને રેન્કર વિદ્યાર્થીઓ અલગ હોય ક્લાસમાં, 100માંથી 1-2-3 એવા હોય, વધારનો હોય. બીજો વિદ્યાર્થી જે મધ્યમથી ઉપરનો હોય, જેને એકની એક વસ્તુ બીજી ત્રીજી વાર જોવે, ભણે, સમજે, મથે એટલે આવડી જાય, અને જે પેલો બાકીના વિદ્યાર્થી છે ને એ સ્લો લર્નર હોય, એ ક્લાસરૂમની સ્પીડને પણ મેચ ન કરી શકતા હોય, પણ જો એને એકની એક વસ્તુ ધીમે ધીમે ભણાવવામાં આવે અને ધીમે ધીમે સમજાવતો જાય, આપણે કહે ને પાથીએ પાથીએ તેલ પૂરે, જો એ પ્રમાણે કરે ને તો એને આવડી જાય. હવે એવું કરવા માટે કોણ તૈયાર છે? કયા શિક્ષક હોય જે બધા વિદ્યાર્થીને આવી રીતે કરાવડાવે? તો કોઈ પાસે એવો સમય નથી, પણ અમારી પાસે એ સમય છે. અમે એવી રીતે તૈયાર કરી શકીએ છીએ, અને અમારી પાસેથી વિદ્યાર્થી એવી રીતે જ શીખી શકે છે. સર તમે કાંઈ યુનિક છો? હા, રેકોર્ડેડ લેક્ચર છે અમારી પાસે, અમારી પાસે ટેસ્ટ સિરીઝ છે, અને અમારી પાસે માર્ગદર્શન છે. એ રેકોર્ડેડ લેક્ચર કે જે રેકોર્ડેડ લેક્ચર ગમે એટલી વખત વિદ્યાર્થી જોઈ શકે છે, એને એક વાર નથી આવડું, એક વાર જોવે, બીજી વાર જોવે, ધીમે ધીમે જોવે, આ પ્રોસેસમાંથી એ પસાર થશે ને, એટલે સમજતો હતો ને જ્યાં અટકી જતો હતો એને આવડી જશે, અને એક વખત એને સમજાઈ જાય ને, બાકીનું કામ તો વિદ્યાર્થી જાતે કરી લે છે. એ એપ્લાય પણ કરી શકે છે, પ્રેક્ટિસ કરશે એટલે એને એપ્લાય કરતા આવડશે, એ પ્રેક્ટિસ પણ કરી લેશે, એ એક્ઝામ પણ આપી દેશે. તો એક્ઝામ આપવા માટે ટેસ્ટ સિરીઝ છે, અને જો કોઈ સ્ટુડન્ટ ક્યાંક અટવાય છે તો અમને કોલ કરી શકે છે. તો આ રેકોર્ડેડ લેક્ચર, ટેસ્ટ સિરીઝ, માર્ગદર્શન આ બહુ કોસ્ટલી નથી, દરેક પેરેન્ટ્સને પરવડી શકે છે. ફક્ત 2000 રૂપિયા છે. 3-3 વિષય છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, જોડે ટેસ્ટ સિરીઝ છે, અને વચ્ચે વચ્ચે ક્યાંક અટવાય તો અમે એને હેલ્પ પણ કરીએ છીએ. તો આ રેકોર્ડેડ લેક્ચર 2023ના વિદ્યાર્થીઓ માટે પણ છે, 2024ના વિદ્યાર્થી માટે પણ છે, અને 2025ના વિદ્યાર્થી માટે પણ રેકોર્ડેડ લેક્ચર મૂકેલા છે. તો જો જે વિદ્યાર્થી 2024માં છે, 12માં આવ્યો છે, 11મું ઓલરેડી નબળું ચાલે છે, અને 12મું શરૂ થઈ ગયું છે, નીટમાં તો 11-12-2 સિલેબસ છે, તો એ વિદ્યાર્થી આ રેકોર્ડેડ લેક્ચરમાંથી જોઈ શકે છે, અને પોતાના કોન્ફિડન્સને વધારી શકે છે, તૈયારીને બેસ્ટ આકાર આપી શકે છે. જોડે ટેસ્ટ સિરીઝ,
ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, યુનિટ વાઇઝ ટેસ્ટ છે, અને મોક ટેસ્ટ પણ છે ઓલ સિલેબસની 11-12ની. એટલે ટેસ્ટ સિરીઝમાં પ્રેક્ટિસ પણ થશે. કરવાનું છે શું? ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન. રજિસ્ટર્ડ એઝ અ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ તરીકે રજિસ્ટર કરવાનું છે. સ્ટોરમાં જવાનું છે, જે કોઈ કોર્સ જોતો હોય એ કોર્સ તમે બાય કરી શકો છો. અને જો ન જ ખ્યાલ આવે તો તમે 90-99-99-62-28 નંબર પર સંપર્ક કરી શકો છો. આ પ્રોસેસ હું શ્યોરલી બિલીવ કરું છું કે વિદ્યાર્થીને એના જ્યાં પણ અટકેલો છે ને ત્યાંથી એને આગળ લઈ જવામાં મદદ કરી શકે છે. તો માર્ક્સ વધારવા માટેની આ સિમ્પલ સ્ટ્રેટેજી છે ભણવું અને સમજવું. અને એના માટે એક વખત જો ભણવાથી કે સમજવાથી ન ખબર પડે તો એને વારંવાર ભણી અને સમજી નોટ બનાવી અને પછી એપ્લાય કરવું જોઈએ.